ડીજી વણજારા એન કે અમીને રાહત મળશે કે નહીં તેની જાણ કાલે થશે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ઝી ચોવીસ કલાક, હું જનક જીયા. ઇશરત જહા એન્કાઉન્ટર કેસમાં ડીજી વણજારા એન કે અમીને રાહત મળશે કે નહીં તેની જાણ થશે કાલે. આ બંને પોલીસ અધિકારીઓની ડિસ્ચાર્જ અરજી પર આવતીકાલે સીબીઆઈ કોર્ટ ચુકાદો આપે તેવી શક્યતાઓ છે. વણજારા અને અમીની ડિસ્ચાર્જ અરજી પર સુનાવણી પૂર્ણ થઈ ચૂકી છે, હવે સમય છે ચુકાદાનો. ઇશરત જહા એન્કાઉન્ટર મામલો ખૂબ જ ગરમાલું રહ્યું છે અને વણજારા અમીનની ડિસ્ચાર્જ અરજી પર કાલે ચુકાદાની શક્યતાઓ જોવામાં આવી રહી છે. આ બંને પોલીસ અધિકારીઓની ડિસ્ચાર્જ અરજી પર આવતીકાલે સીબીઆઈ કોર્ટ ચુકાદો આપે તેવી શક્યતાઓ છે. વણજારા અને અમીનની ડિસ્ચાર્જ અરજી પર સુનાવણી પૂર્ણ થઈ ચૂકી છે અને હવે સમય છે ચુકાદાનો. ઇશરત જહા એન્કાઉન્ટર કેસ ખૂબ જ ગરમાગરમી રહી. ડીજી વણજારા એન કે અમીની રાહત મળશે કે નહીં તેની જાણ કાલે થશે. ગૌરવ પટેલ જોડે છે. ગૌરવ, અમીન અને વણજારાને રાહત મળશે નહીં તેની જાણ કાલે થવાની છે, આ સમગ્ર મામલે શું વિગતો હાલમાં સામે આવી રહી છે? જનક, વાત કરીએ તો ડીજી વણજારા જ્યારે અમદાવાદ ગ્રેનેડના તત્કાલીન ડીસીપી હતા ત્યારે નરેન્દ્ર મોદીને કેટલાક આતંકવાદીઓ મારવા માટે આવી રહ્યા છે તેના આધારે ઇશરત જહા સહિત કુલ ચાર, ગારદ પિલ્લાઈ સહિત કુલ ચાર લોકોને કોતરપુર નજીક એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યા હતા. સમય જતા આ આખું એન્કાઉન્ટર બનાવટી હોવાનું બહાર આવ્યું હતું, જેના પગલે એમની વિરુદ્ધ કેસ દાખલ થયો હતો અને જે તે સમયે તેમની ધરપકડ થઈ હતી. ત્યારબાદ કેસ સીબીઆઈને સોંપવામાં આવ્યો અને સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ જે એસઆઈટી હતી, એસઆઈટીએ આ લોકો સામે પુરાવા એકત્ર કરીને તેમની સામે કેસ દાખલ કર્યો હતો, તેમની ધરપકડ કરી હતી. જોકે તમામ આરોપી હાલ જામીન ઉપર છે. જે રીતે સોહરાબુદ્દીન એન્કાઉન્ટરમાં મોટાભાગના આરોપી ડિસ્ચાર્જ થઈ ગયા છે તેના ભાગરૂપે જ આ એન્કાઉન્ટરમાં પણ તેમનો કોઈ રોલ નથી તેવી અરજી ડીજી વણજારા અને એન કે અમીન દ્વારા કરવામાં આવ્યું છે, જેની સુનાવણી પૂર્ણ થઈ ચૂકી છે. બંને પક્ષો દ્વારા દલીલો પૂર્ણ થઈ ચૂકી છે અને આવતીકાલે ચાર વખતના રોજ તેના ઉપર ચુકાદો આવે તેવી પૂરેપૂરી શક્યતાઓ વર્તાઈ રહી છે. તો સીબીઆઈ કોર્ટ ડીજી વણજારા અને એન કે અમીનને આ કેસમાં ડિસ્ચાર્જ કરે છે તો તેમની પર ગુનો બનતો નથી તેવું સાબિત છે. પણ જો કદાચ સીબીઆઈ કોર્ટ તેમને ડિસ્ચાર્જ ના કરે તો કદાચ તેમને લાંબા સમય સુધી આ કેસના આરોપ અને પ્રત્યારોપો છે તે ચાલુ રાખવા પડશે. બિલકુલ બિલકુલ, આભાર ગૌરવ. તો આખરે આવતીકાલે આવી શકે છે આ ચુકાદો, એન કે અમીનની ડિસ્ચાર્જ અરજી પર પણ આવી શકે છે ચુકાદો.